હવે આગળ વાત કરીએ તો મહેસાણાની. મહેસાણા રાધનપુર રોડ ઉપર કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં સીલિંગ ઉપર આવેલે 25-30 સોસાયટી હજુ પાણીમાં ગરકાવ. મહેસાણા રાધનપુર રોડ ઉપર કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં સીલિંગ ઉપર આવેલ 25-30 સોસાયટી હજુ પાણીમાં ગરકાવ. તંત્ર દ્વારા હજુ પાણીનો નિકાલ થઈ શક્યો નથી. આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. હાલમાં કોઈ નેતા પણ ફરકી રહ્યા નથી. બાળકો, વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજોમાં જવા માટે પાણીમાં તરીને જતા હોય તેવું લાગી રહ્યું છે. સોસાયટીના રહીશો કંઈ પણ ખરીદી કરવા માટે બહાર પણ જઈ શકતા નથી તેવી હાલત અને પરિસ્થિતિ થઈ રહી છે. ગત રાત્રે વરસાદ પડવાથી પાણી વધુ પ્રમાણમાં ભરી ગયેલ છે. હજુ પણ પાણી ઓસર્યા નથી. હજુ પણ વધારે વરસાદ પડે તો ખૂબ જ ભયંકર હાલત થાય તેવી સ્થિતિ છે. ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા. મારું નામ છે રમણભાઈ ગાંધીભાઈ પટેલ. હું સપાના સહજ એક્ઝોટિકામાં રહું છું. ત્યાં 7 વર્ષથી પાણીનો એટલો બધો પ્રોબ્લેમ છે અને આજની તારીખમાં બધાના ઘરમાં ઘૂસી ગયા છે પાણી. અને કોઈ છોકરાઓ કે કોઈ નોકરી નથી થઈ શક્યા, એના માટે પાણીમાં ચાલતા ચાલતા રોડ બ્લોક કરવો પડ્યો. અમારે છેલ્લી આવે પંચાયતમાં 3-4 વખત એની રજૂઆત કરી છે જાહેર. હા, મુખ્યમંત્રી રોડ બધા ઊંચા થઈ ગયા, હવે અંદર આ ખાડામાં આવી ગયું, એક તળાવ બની ગયું છે, એનો કોઈ રસ્તો નથી. અને 1 મહિના સુધી પાણી રહેશે, કોઈ બીમાર પડી જશે, બધી જવાબદારી સરકારની રહેશે. અત્યારે કોઈ પાણી નીકળવાનો ચાન્સ નથી 1 મહિના સુધી. એટલે જે